नाणानी लेती देती ना मुद्दे भूजना सुमरासर गामे एक युवक की हत्या करनारा त्रणेय आरोपियों ने पुलिसे झड़पी लीधा छे। मृतक 22 वर्षना अशरफ समेजानी बुधवारे रात्रे 10:15 वागे छरीना गाम मारी हत्या कराई हती। हत्या बाद त्रणेय शख्सो फरार थई गया हता, जो के भूज बी डिविजन पुलिसे त्रणेय ने सांजे 4:30 वागे झड़पी लीधा छे। मृतक अशरफे गाम में रहता शब्बीर पटेल नामना शख्सना भाई ने 25,000 रुपया उछीना आप्या हता। आ नाणानी उघराणी मुद्दे शब्बीर पटेल अने तेना बे सागरितो खालिद पटेल अने इमरान गनीए अशरफ पर हुमलो करी तेनी हत्या करी नाखी हती। आ बाबते बनावाड़ी जग्याएथी मारक हथियार छरी कब्जे लेवामां आवी छे अने आ गुनो शोधवा माटे एफएसएलनी पण मदद लेवामां आवी छे अने आ तपासना अंते जुदी जुदी टीमो बनावी दी, जेमां डिस्टाफने पण आरोपीनी शोधमां लगावेल। तो आज रोज आरोपीओ डिस्टाफ ने मळी आवता अमारी समक्ष रजू करता आज रोज आरोपीने 16:30 वागे आ गुनाना કામે અટક કરવામાં આવે છે। હત્યા કરવા પાછળનું કારણ એ પૈસાની લેતી હતી। સબીરનો ભાઈ જે નિક મોહમ્મદ છે અને અશરફે પૈસા આપેલા હતા, એ અવારનવાર માગણી કરતો હશે, પેલો પૈસા આપતો નહીં હોય, તારાથી થાય કરી દે પૈસા નથી। ટોટલ 3 આરોપી છે અને 3 આરોપીને આ ગુનાના કામે આજ રોજ 16:30 અટક કરવામાં આવે છે। બચાવમાં એક દલિત પરિવારની સગીર વયની બે બહેનો લાપતા થઈ જતા ચકચાર મચી ગઈ છે। આ અંગે સગીરાના પિતાએ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે। ભચાઉના માલશીભાઈ ઘેડાની 15 અને 17 વર્ષની બે પુત્રીઓ બુધવારે સવારે 7:30 વાગે અચાનક ગુમ થઈ ગઈ હતી। બંને બહેનોને શોધવા ભારે શોધખોળ કર્યા બાદ તેમનો પત્તો ના મળતા પિતાએ તેમના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે। અક્ષય તૃતીયા એટલે વણજોયા મુહૂર્તનું પર્વ। આખા ત્રીજના પર્વ નિમિત્તે કચ્છભરમાં ઠેર ઠેર લગ્નોત્સવ યોજાયા છે। આ પર્વે સોના ચાંદીની શુકનવંતી ખરીદી કરવાની પણ પરંપરા છે। જો કે સોનીઓ કહે છે કે સોનાની વધેલી ઇમ્પોર્ટ ડ્યુટી, આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરના ભાવની વધઘટ, કારમી મોંઘવારી વગેરે જેવા વિવિધ પરિબળોના કારણે જોઈએ તેવી ગરાકી જામતી નથી। તેમ છતાં અન્ય દિવસોની તુલનાએ આખા ત્રીજે સોનાની ખરીદી મોટા પાયે થાય તેવી શક્યતા છે। આખા ત્રીજના હિસાબે ગરાકી સારી હોય છે, આ ફેરે ભાવના હિસાબે ડોલરના હિસાબે આ ફેરે ગરાકીમાં બહુ થોડીક મંદી છે એના હિસાબે। આ બજારમાં જો તો ક્યાં જો તે બધે દુકાન ખોલી પડી ગઈ ભાવનાની હિસાબે। કચ્છ સહિત સમગ્ર ગુજરાત હીટ વેવના કાતિલ પંજામાં સપડાઈ ચૂક્યું છે। રણ વિસ્તાર ધરાવતા કચ્છમાં અગાઉ પણ અનેકવાર કાતિલ ગરમી અને ઠંડી પડી ચૂકેલી છે। આ વખતે જે કાળઝાળ ગરમી પડી રહી છે તેનું કારણ છે અફઘાનિસ્તાન। જોઈએ એક રિપોર્ટ। ભુજમાં એપ્રિલ માસમાં જ ગરમીનો પારો 45 ડિગ્રી નજીક પહોંચી ગયો છે। ભુજમાં 28 એપ્રિલે નોંધાયેલું 44.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છેલ્લા એક દાયકાનું સૌથી વધુ તાપમાન છે। કાળઝાળ ગરમી પડી રહી છે તેનું કારણ છે પવનની દિશા। ઉનાળામાં મોટા ભાગે અફઘાનિસ્તાન તરફથી પવન વાતો હોય છે, જે અત્યંત દાહક હોય છે। और ये जो ज़्यादा टेम्परेचर हो रहा है उसका वजह ये है, एक तो देखिए, एक तो ये पीक समर हमारा चल रहा है, दूसरा जो विंड का जो नॉर्मल पैटर्न है अभी वो नॉर्थ वेस्टर्ली है, तो नॉर्थ वेस्टर्ली होने से विंड का क्या है कि आपका जो विंड है ड्राई एरिए से होके आ रही है, जैसे अफगानिस्तान साइड से होके आ रही है, तो उसकी वजह से उसमें मॉइस्चर नहीं है विंड में, वो भी एक कारण है कि जिससे कि टेम्परेचर हमारा ज़्यादा बढ़ रहा है। बट जैसे जैसे हमारे अभी दिन बढ़ेंगे 15 मई के बाद हमारा विंड का पैटर्न जो है चेंज होगा, हम मानसून सीजन की तरफ जाएंगे और विंड का पैटर्न आपका साउथ वेस्टर्ली होगा और तब विंड में अरेबियन सी की तरफ से मॉइस्चर आएगा और टेम्परेचर में निश्चित रूप से फॉल होगा। डुंगराड़ प्रदेश में पत्थरों गर्मी नू परावर्तन करता होय छे, एज रीते झड़पथी तपी जता विशाळ रणना लीधे पण गरम पवनों की तीव्रता वधी जती होय छे, જેના કારણે દરિયા કાંઠે આવી હોવા છતાં કચ્છમાં અસહ્ય ગરમી વર્તાય છે। ખાસ કરીને ભુજમાં આકરો તાપ વર્તાય છે। આમ તો વર્ષમાં 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, પરંતુ હવામાન વિભાગ માટે તો 4 ઋતુ છે। દેખી બારિશ કી બુંદે તો મને ઇસકા રીઝન યે હૈ કે જબ માનસૂન સે પહેલે અભી હમારા યે પ્રી માનસૂન સીઝન ચલ રહા હૈ ઓર પ્રી માનસૂન સીઝન માર્ચ સે મઈ તક રહેતા હૈ, उसमें भी मई मंथ में जो है मानसून से पहले प्री मानसून एक्टिविटीज़ शुरू हो जाती हैं, जिनको हम लोकल एक्टिविटीज़ कई बार डेवलप होती हैं, जिनको हम थंडर स्टॉर्म कहते हैं, तो वो एक्टिविटीज़ और आंधी वगैरह बढ़ जाती हैं, तो उसकी वजह से एक दो इलाकों में बारिश की संभावना बनी रहती है, क्योंकि टेम्परेचर
हाईएस्ट रहता है, ज़्यादा रहता है टेम्परेचर, जिसकी वजह से कई बार सिस्टम लोकल सिस्टम्स डेवलप हो जाते हैं। हवामान विभाग ना मते हाल प्री मॉनसून एक्टिविटी सक्रिय थई गई छे, एटले ज भारे गर्मी वच्चे क्यांक क्यांक वरसादी झापटू वरसी पड़े छे। देखिए गर्मी का सीजन तो मैंने जैसे बताया आपको, प्री मानसून सीजन जो है आपका, ये पूरा जैसे हम वेदर में क्या है, हम चार उसमें डिवाइड करते हैं। जैसे आपका विंटर सीजन को हम जनवरी फरवरी को मानते हैं, एक प्री मानसून सीजन है, मार्च से मई तक होता है, मानसून सीजन जून टू सेप्टेम्बर, और एक पोस्ट मानसून सीजन होता है जो अक्टूबर से दिसंबर तक होता है। हवामान विभाग ना जणाव्या अनुसार आगामी 15 मे सुधी कच्छ सहित राज्य में काळझाड गर्मी नुं मोजुं यथावत रहेशे। 15 मे बाद पवन नी दिशा बदलाता अरब सागर पर थी पवनो वाशे, जेथी लोकोने असह्य गर्मी माथी मुक्ति मळशे। 15 मे सुधी गर्मी सहन करवा सिवाय बीजो कोई आरो नथी। कच्छ उदय टीवी न्यूज भूज। कच्छमां काळझाड गर्मीनुं मोજું યથાવત રહ્યું છે। સૌથી વધુ 41.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું, તો 40.4 ડિગ્રીએ ભુજ શેકાયું હતું। એક નજર કરીએ તાપમાનના આંકડા ઉપર। समाचारना अंतमां फरी एक नजर आजना मुख्य समाचारों पर। 15 मे थी एर इंडिया नी भूज मुंबई विमानी सेवानो थशे सत्तावार शुभारंभ, एक दायका बाद सेवा शुरू थशे। जेट एरवेज नी दादागिरी माथी मळशे मुक्ति। कच्छमां कुल 61.5% मतदान, लोकसभाना इतिहासमां सौथी विक्रमी मतदान, महिलाओं पण रही अग्रेसर, जो के गर्मी मोटा पाये नड़ी गई। ભુજમાં સરપટ ગેટ નજીક પોલીસ સી લાઇનમાંથી મળ્યા વાછરડીના અંગના અવશેષો, ગૌપ્રેમીઓમાં રોષ, કતલ કરી નકામા અંગો ફેંકી દેવાયાની આશંકા। ભુજના સુમરાસરમાં યુવકની કરપીણ હત્યા કરનારા ત્રણેય આરોપી પોલીસના સકંજામાં, નાણાંની ઉઘરાણી મુદ્દે છરી મારી પતાવી નાખ્યો હતો યુવકને। અફઘાનિસ્તાનના કારણે કચ્છમાં વર્તાય છે કાળઝાળ ગરમી, હવામાન વિભાગ માટે હાલની સીઝન પ્રી મોનસૂન, ગરમી અંગે એક વિશેષ રિપોર્ટ। નેખાત્રી જ આવી પણ સોની બજારમાં જામતો નથી માહોલ, ડ્યુટી ડોલર અને મોંઘવારીના લીધે સોનાની ચમક પડી છે ઝાંખી। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ફરીથી મળીશું આવતીકાલે। નમસ્કાર।